નમસ્તે બાળકો, આપણે પ્રકરણ એક સ્વાધ્યાય 1.2 વાસ્તવિક સંખ્યાઓ છે, દાખલા નંબર 6 આપણે જોશે. આ વિડીયામાં જુઓ, પહેલાં આપણે રકમ વાંચીએ. દાખલા નંબર 6 શું કહે છે સમજાવો કે 7 × 11 × 13 + 13 અને 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 + 5 એ શા માટે વિભાજ્ય સંખ્યા છે. આ બે દાખલા છે, કેટલા છે? બે દાખલા છે, અલગ અલગ પાડી દે. આ છે એ શા માટે વિભાજ્ય છે? આ અને આ બંને કીધું છે. તો વિભાજ્ય સંખ્યા કોને કહેવાય? કે જે સંખ્યાનું અવિભાજ્ય સ્વરૂપે દર્શાવી શકાતું હોય, બરાબર. અવિભાજ્ય સંખ્યા તરીકે જે સંખ્યાનું અવિકરણ થઈ શકતું હોય એ સંખ્યાને કેવી કહેવાય? વિભાજ્ય સંખ્યા કહેવાય. તો પહેલાં આપણે જ્યાં રકમ આપી છે એનું સાદરૂપ આપશી, સાદરૂપ આપી અને ત્યાર પછી આપણે એને અવિભાજ્ય અવયવ પાડશી, અને જો અવિભાજ્ય અવયવ સ્વરૂપે દર્શાવી શકાતું હશે તો એ સંખ્યા કેવી કહેવાય? વિભાજ્ય કહેવાય. દાખલા તરીકે મેં અહીંયા લખ્યું છે કે આ 35 છે, તો આના તમે અવયવ પાડો તો 7 × 5 = 35, 7 × 5 = 35. તો આ 35ના અવિભાજ્ય અવયવ પડ્યા કે ન પડ્યા, અવિભાજ્ય અવયવ સ્વરૂપે દર્શાવી શકાય છે કે નહીં? તો આ 35 છે એ સંખ્યા કેવી કહેવાય? વિભાજ્ય સંખ્યા કહેવાય. પણ આ જ છે, બરાબર છે, આનું તો બીજું તો કંઈ થવાનું નથી, બરાબર છે. તો એ કેવી સંખ્યા કહેવાય? અવિભાજ્ય સંખ્યા કહેવાય. કે એનું કહેવાય કે અવિભાજ્ય અવયવકરણ ભાગ પાડતા આવી રીતે કરી શકાતું નથી, અવિભાજ્ય અવિકરણ કાંઈ થઈ શકતું નથી, સંખ્યા જ પોતે અવિભાજ્ય છે. પણ આ 35 છે એના અવયવ પાડ્યા, તો આમ 7 × 5 = 35 એમ બે અવિભાજ્ય અવયવ પડે છે. તો આ 35 છે એ કેવી સંખ્યા હોય? વિભાજ્ય હોય. સમજો, પડે. હજી એક ઉદાહરણ લઈ લાગ્યા કે 20 છે, તો આના તમે ભાગ પાડો કે 4 × 5 = 20. હજી આના પડે 2 × 2 = 4 અને 5 × 5 એમનો, તો આના પણ અવિભાજ્ય અવયવ પડ્યા. તો આ 20 છે એ સંખ્યા કેવી કહેવાય? વિભાજ્ય સંખ્યા કહેવાય. જે વિભાજ્ય સંખ્યા હોય એના જ અવિભાજ્ય અવયવકરણ થઈ શકે. તો એ આપણે આ દાખલામાં સાદરૂપ આપી અને ત્યાર પછી શું કરવાનું છે? એનું અવિભાજ્ય અવ્યયકરણ સ્વરૂપે આપણે દર્શાવવાનું છે. અને જો અવિભાજ્ય અવ્યયકરણ સ્વરૂપે દર્શાવી શકાય તો એ સંખ્યા કેવી કહેવાય? વિભાજ્ય. તો જો પહેલાં આપણે લખીએ 7 × 11 × 13 + 13 આવી રીતે છે. પહેલાં આપણે આના શું કરશું? બે અલગ અલગ જૂથ બનાવશે. જો અહીંયા આ બધું ગુણાકારમાં જ છે અને અહીંયાથી વત્તા છે, અને એક જ સંખ્યાનું જૂથ, અને આ 3 7 × 11 × 13 કેમ કે એ તો ગુણાકારમાં છે અને અહીંયાથી અલગ થાય છે, એટલે અલગ જૂથ બની ગયું. હવે આ બે જૂથમાંથી શું કરવાનું? આપણે સરખું હોય શું કરવાનું? કોમન કાઢવાનું. તો આમાં પણ 13 છે અને આમાં પણ 13 છે, તો 13 શું નીકળી ગયા? કોમન. તો વધ્યું શું? 7 × 11 + 1 વધ્યા. કેમ કે અહીંયા કાંઈ ન વધ્યું, જો અહીંયા 13 કોમન નીકળી ગયા તો શું વધ્યું? 7 × 11 વધ્યા. આગળના સમૂહમાંથી શું વધ્યું? 7 × 11 + નિશાની, અહીંયાથી 13 હતા તો નીકળી ગયા છે, બેમાં હતા એટલે. તો વત્તા શું? કાંઈ ન વધ્યું, એટલે શું લખ્યું? 1. હવે શું કરવાનું છે? 13 × 13 આ બેનોનો ગુણાકાર છે, આ બેનો ગુણાકાર 11 × 7 = 77 + 1 પછી શું કરવાનું? 13 × 13 = 77 + 1 = 78. હવે આપણે શું કરવાનું છે? આના અવિભાજ્ય અવયવ પાડવાના છે. આ બે ગુણાકાર જ કરવાનો છે આ બંનેનો, પણ ગુણાકાર કરીને પછી અવિભાજ્ય અવયવ પાડીએ તો આપણે થોડુંક શું પડશે? લોંગ પડશે. એના કરતાં 13 તો અવિભાજ્ય સંખ્યા આવી જ ગઈ છે, આમ નામ લખી નાખો. અને આના ભાગ પાડો, શું પડશે? 13 × 6 = 78. હજી આના અવયવ પડે છે તો પાડીએ, આ 13 × 13 = 9, આ 13 × 13 = 9 અને આ 2 × 13 = 6. જુઓ, આના અવિભાજ્ય અવયવ પડી ગયા. હવે આપણે એને વ્યવસ્થિત લખી નાખી કે 13 2 વખત છે, તો 13² × 2 × 3. તો તમે જુઓ જ છો કે આ એક સંખ્યા એવી 13 × 78 એના શું કર્યા આપણે? અવિભાજ્ય અવયવ પાડી શકાય છે, અવિભાજ્ય અવયવ તરીકે દર્શાવી શકાય છે. તો આ સંખ્યા કેવી છે? વિભાજ્ય સંખ્યા છે. આમ લખવાનું, આમ છેલ્લે લખવાનું જે રકમ આપેલું છે કે આમ 7 × 11 × 13 + 13 ને અવિભાજ્ય અવયવીકરણ સ્વરૂપે
दर्शावी शकाय छे माटे पाछू लखवानुं सात गुणा अग्यार गुणा तेर वत्ता तेर ए विभाज्य संख्या छे। आ केवी संख्या छे? विभाज्य छे एम कहेवानुं। आ दाखलो पण एज रीते छे। शुं करवानुं? पहेला लखूं पछी बे समूह बनावानो, ज्यांथी वत्ता निशानी ज्यांथी बे भाग पाडजो, एक आ भाग बेमां जे सरखुं होतुं कॉमन काढ्युं, पछी आ ગુણાકારમાં તો એનો ગુણાકાર કર્યો, પછી આ એકતાઈમાં પ્લસ કર્યા 78 થા, પછી આ બે ગુણાકાર જ કરવાનો છે, પણ ગુણાકાર કરીને પાછો આપણે અવિભાજી અવયવ તો પાડવા જ છે, એટલે આ અત્યારે એમ નમ રાખ્યા આના અવિભાજ્ય અવયવ પાડ્યા, એટલે આ અવિભાજ્ય અવયવ પાડ્યા જે આ સંખ્યાના અવિભાજ્ય અવયવકરણ થઈ શકે છે માટે બરાબર અવિભાજ્ય લખવાનું કે આમ 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 ને અવિભાજ્ય અવયવીકરણ સ્વરૂપે દર્શાવી શકાય છે માટે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 એ વિભાજ્ય સંખ્યા છે। આ પણ દાખલો એવી જ રીતે છે, જો આપણે જોઈએ 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5 આ બધુંય ગુણાકારમાં છે અને અહીંયા વત્તા નિશાના એક જ પદ છે, એટલે એક આ સમૂહ એક આ બરાબર રકમ બરાબર જ છે। હવે બેમાંથી શું કોમન નીકળશે? કોમન કાઢો, બેમાં શું સરખું છે? અહીંયા 5 છે તો આમાં પણ 5 છે, એટલે 5 કોમન નીકળી ગયા, વધ્યું, લખી નાખો 7 ગુણ્યા 6 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 અહીંયા કાંઈ ન વધ્યું, 5 કોમન નીકળી ગયા હતા, એટલે વત્તા કાંઈ ન વધે શું લખવાનું? 1। હવે આપણે શું કરવાનું છે? આ બધું ગુણાકારમાં છે, બધાનો શું કરવાનો છે? ગુણાકાર, તો શું ગુણાકાર થશે? જુઓ 7 છક 42, 42 ચોકું 4 દુ 8 ચોકે ચોકે ને 16 168 બરાબર, 7 છક 42, 42 ચોકું 168, 168 ગુણા શું કરવાનું છે? 3 દુ ને 6, 6 એકું 6 બરાબર, એને 168 ગુણા 6, 6 8 48 નો આટલો વધી 4, 6 36 ને 4, 40 શૂન વધી 4, 6 એકું 6 ને 4, 10 1008 આવ્યા બરાબર છે ગુણાકાર, તો અહીં આમ લખી નાખો વત્તા વત્તા 1। હવે શું કરવાનું? આમાં પ્લસ કરી દેવાનો, સરવાળો કરાવવાનો 1009 આવી રીતે આવે છે। હવે આપણે શું કરવાનું? આની જેમ જ આ કેમ 78 ને આકડે અવિભાજ્ય અવયવ પાડ્યા, એવી રીતે 1009 ના અવિભાજ્ય અવયવ, તો આ કેના ઘડિયામાં આવશે? આપણે એકી સંખ્યા છે એટલે 9 વડે 9 એકું 9 તો 10 હશે, એટલે શું 1909 ના, આ સંખ્યા જ કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે। કેવી છે? 1009 કેવા છે? અવિભાજ્ય સંખ્યા છે। અહીંયાથી હવે આના અવયવ પડશે નહીં, તો બસ આટલેથી પૂરું થઈ જાય છે। તો આપણે આમ લખી નાખવાનું કે આમ 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5 ને અવિભાજ્ય સ્વરૂપે દર્શાવી શકાય છે માટે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5 એ વિભાજ્ય સંખ્યા છે। આવી રીતે આમ લખી નાખવાના, કેવી સંખ્યા છે? વિભાજ્ય સંખ્યા છે। સાવ સરળ દાખલો છે, આમ દાખલામાં કાંઈ નથી, પણ આ ટાઈપના દાખલા પછી પહેલાં સ્વાધ્યાયમાં કે આગળ ક્યારેય આવી રીતના આવતા નથી, એટલે 2 કે 3 વાર તમારે ગણતરી કરવાની, 1-2 વાર તમે ટ્રાય કરશો એટલે મોઢે દાખલો આવડી જશે। અને દાખલા નંબર આના પછીનો 1.2નો 7મો દાખલો છે એ હું કરાવતી નથી, પણ હું તમને કહી દઉં છું એમાં શું કીધું છે, બે વ્યક્તિની વાત કરી છે અને કેટલી મિનિટે આ બિંદુએ પહોંચશે એવું કીધું છે, એટલે જે બેની અલગ અલગ મિનિટ આપી છે, તો તમારે શું કરવાની, બેનો લસા શોધી નાખવાનો, લસા શોધી નાખો, ઈ એટલી મિનિટે એ બિંદુએ પહોંચશે એવું કહી દેવાનું, ખાલી તમારે એ દાખલામાં શું કરવાનું છે, લસા શોધવાનો છે દાખલા નંબર 7માં। હવે આપણે નેક્સ્ટ વિડીયો 1.3 જોશી।